અને એની અંદર આવી રીતે આવે છે લીલું લસણ, આવું તમને બતાવું. જો હું વિદ્યાનગર થી આવું છું, મેં અત્યાર સુધી આવી રીતે લીલા લસણ ની સેન્ડવીચ નું નામ નથી સાંભળ્યું, અહીંયા પહેલી વાર ખાધી મેં. ચીઝ નું આ છે, સ્પ્રેડ છે, પ્લસ આ ડુંગળી છે અને લીલું લસણ ને ઉપર આવી રીતે મસ્ત શેકીને આપેલી હોય છે, પ્લસ ઓનિયન જે અલગથી નાખેલી છે અને લીલા લસણ ની જે વાત કરી, બહુ જ મસ્ત ટેસ્ટ છે. અંદર લીલું લસણ છે, લીલી ડુંગળી છે અને ચીઝ છે, જે ત્રણે વસ્તુ મને ખૂબ જ ભાવે છે. તો આનો સ્વાદ મને એટલો મસ્ત લાગ્યો કે તમે બીજી વાર માણી શકો. આ મારા ફૂડી ફ્રેન્ડ્સ, હું છું નિકુન સોની જસ્ટિસપુરી અને આજે આપણે એક મસ્ત જગ્યાએ આવી ગયા છે અને જગ્યા ક્યાં છે એ હું તમને જણાવીશ. પણ હવે દિવાળી ગઈ, તહેવારો ગયા અને હવે આપણે શિયાળો આવી ગયો છે. શિયાળામાં લીલું લસણ અને બીજો બધા જે શાકભાજી ખાવાની બહુ જ મજા આવશે. અમે લીલા લસણની તો એટલું બધું વાનગીઓ બને છે કે ના પૂછો ને વાત. તો આપણે એક સરસ રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા છે, ત્યાં જ્યાં મળે છે સેન્ડવિચ ચીઝ ચીલી ઓનિયન ગાર્લિક સેન્ડવિચ, ચીઝ ચીલી ઓનિયન ગાર્લિક સેન્ડવિચ. અને એમાં જે ગાર્લિક હોય છે એ સૂકું ગાર્લિક નહીં પણ લીલું લસણ હોય છે. તો એ સેન્ડવિચ જમ્બો સેન્ડવિચ આવે છે, બતાવો. બહુ જ સરસ ટેસ્ટી આવે છે, આખી ગરમ ગરમ આવે છે. એક જ સેન્ડવિચ ખાવ ત્યાં પેટ ભરાઈ જાય. અને એની અંદર આવી રીતે આવે છે લીલું લસણ, આવું તમને બતાવું. જો અને એમાં તમે જોઈ શકો છો, અહીંયા બતાવો. આમાં ચીઝનું આ છે, સ્પ્રેડ છે, પ્લસ આ ડુંગળી છે અને લીલું લસણ ને ઉપર આવી રીતે મસ્ત શેકીને આપેલી હોય છે. તો મિત્રો, આવી સેન્ડવિચ, લીલા લસણની સેન્ડવિચ મેં ક્યાંય જોઈ નથી અથવા ખાધી નથી. આ પહેલી વખત મેં ખાધી, આ સેકન્ડ ટાઈમ મેં મંગાવી છે. અને મેં એનો વિડીયો બનાવ્યો એટલે આપણા માટે એક વિડીયો બનાવ્યો, તો તમે અહીં આવીને આ ચાખો. એના માટે જો તમે લીલા લસણની ક્યાંય સેન્ડવિચ ખાધી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું ત્યાં પણ ચાખવા જઈશ અને બીજાને પણ જાણકારી મળી જાય કોમેન્ટમાં હોય તો. તો આ હું ચાખી અને એનો ટેસ્ટ કરું છું. મિત્ર, જનરલી આપણે ઓનિયન ગાર્લિક સેન્ડવિચની વાત કરીએ તો બહુ તીખી લાગે, પણ નાના બાળકો પણ આ સેન્ડવિચ ખાઈ શકે એટલે એની ટેસ્ટ હોય છે. સતાયું ટેસ્ટ એટલે કે થોડોક ટેસ્ટ આવે ઓનિયનનો, ગ્રીન ગાર્લિકનો, સોરી, તો અન્યનો ટેસ્ટ તો આવે જ છે, ગ્રીન ગાર્લિકનો પણ થોડોક ટેસ્ટ આવે છે અને નાના બાળકો પણ એ ખાઈ શકે. તો તમે સેન્ડવિચ ખાધી, કેવી લાગી તમને મિત્ર? એકદમ જ સ્પાઈસી સજ્જે હતી અને એકચ્યુઅલી છે ને ગ્રીન ગાર્લિક જે છે તે મને રિયલી બહુ જ ભાવે છે અને આ સેન્ડવિચ મેં ઓલમોસ્ટ ફોર્થ કે ફિફ્થ વખત આવ્યો હોય છે અહીંયા અને મેં એટલી વખત સ્પાઈસી નથી લાગી. ઓલ મતલબ ડુંગળી છે અને ચીઝ છે, જે ત્રણે વસ્તુ મને ખુબ જ ભાવે છે. તો આનો સ્વાદ મને એટલો મસ્ત લાગ્યો કે તમે બીજી વાર માણી શકો આ વસ્તુને. તમે કયા ગામથી આવો છો? તમારા ગામમાં મળે છે? હું વિદ્યાનગર થી આવું છું. મેં અત્યાર સુધી આવી રીતે લીલા લસણ ની સેન્ડવિચ નું નામ નથી સાંભળ્યું, અહીંયા પહેલી વાર ખાધી મેં. અચ્છા, આની અંદર લીલું લસણ તો હોય જ છે અને થોડીક સુકા લસણની ચટણી હોય છે, તો બહુ જ મસ્ત, પણ એકદમ સ્પાઈસી નથી હોતી. નાના છોકરાઓ પણ ખાઈ શકે, મોટા ઉંમર લાયક ખાઈ શકે, જે લોકો ઓછું તીખું ખાતા હોય એ પણ આ ખાઈ શકે. તો મિત્રો, આપણી જોડે આપણે એક સબસ્ક્રાઈબર આવી ગયા છે કે આ હું વિડીયો લેતો હતો ત્યારે એમણે જોયું અને એમણે પણ એ સેન્ડવિચ ખાધી હતી, એની ખાવા માટે આવ્યા હતા. ક્યાંથી આવ્યા છો? બરોડાથી સ્પેશિયલ આવ્યો છું, દિવાળીની વેકેશન હતી તો રજાઓ માણવા આવ્યો હતો. તો આ સેન્ડવિચ તમે ખાધી, કેવી લાગી? બહુ જ મસ્ત છે. બે વાર તો મેં ખાધી, આ ત્રીજી વાર તમારી જોડે શેર કરીશ. શું વાત કરો છો, એટલી બધી ભાઈ? અરે એકદમ મસ્ત. એવી સ્પેશિયાલિટી શું છે એની? આની અંદર ઓનિયન જે અલગથી નાખેલી છે અને લીલા લસણની જે વાત કરી,
બહુ જ મસ્ત ટેસ્ટ છે અને વિન્ટર્સ હવે આવવાના છે તો એ જે પ્રમાણે તમે કીધું એ રીતે લીલું લસણ આવશે માર્કેટમાં અને એ ચીપની શરૂઆત થઈ ગઈ છે તો મજા આવી જશે ખાવા. બરોડામાં આવી સેન્ડવિચ મળે છે ક્યાંય સાંભળ્યું છે? બરોડામાં લીલા લસણ વાળી સેન્ડવિચ તો નહીં સાંભળ્યું, આ પહેલી વાર ખાધી. તો મિત્રો લીલા લસણની સેન્ડવિચ આમાં તમે કહેશો તો કદાચ એ લોકો વધારે પણ લીલું લસણ નાખે, પણ જે આટલું જે નાખેલું છે એ બરાબર એની ક્વોન્ટિટી છે. થેન્ક યુ દીપભાઈ. થેન્ક યુ. તો આપણે આજે આ ટેસ્ટ કરીશું અને તમે જોઈ શકો છો કે આ ઓનિયન છે. આ પેલું ઓનિયન છે ને અને આ ખરેખર એટલો મસ્ત ટેસ્ટ છે, એટલી તીખી પણ નથી. જે લોકો લીલા લસણ અને ચીઝના લવર છે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને એની કિંમત પણ તમને કહું કે 139 રૂપિસની આ સેન્ડવિચ આવે છે. અને કોઈ પણ વ્યક્તિ આ એક સેન્ડવિચ ખાય એટલે એનું પેટ ભરાઈ જાય અને એકદમ સંતોષ થઈ જાય એવી સરસ સેન્ડવિચ આવે છે. તો તમે પણ આ સેન્ડવિચ ખાજો. મારી ચેનલ છે નિકુંજ સોની જસ્ટિસ પૂરી, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.